નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીના જામુદરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે તમારી સ્વાપોથીમાં પેજ નંબર 43 ઉપર જે પ્રશ્ન આપેલો છે, પ્રશ્ન 2 ચેપ્ટર 4 જે આપણે ટીક 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 જોઈ રહ્યા છે, એમાં આજે પ્રશ્ન 2 છે. એમાં શું કહે છે કે દર્શાવેલ સમય મુજબ ઘડિયાળમાં કલાક કાંટો અને મિનિટ કાંટો દોરો. અહીંયા જે સમય આપણને નીચે ઘડિયાળનું જે આપણને ડાયલ જે છે દોરીને આપેલું છે, પણ એમાં તમે જોઈ શકો છો કે જે કલાક કાંટો છે અને જે મિનિટ કાંટો છે એ અહીંયા આપણને દોરીને આપેલા નથી. તો એ કાંટાને આપણે અહીંયા જે ઘડિયાળની નીચે જે સમય આપણને આપેલો છે એ સમય મુજબ તેને આ ડાયલમાં આપણે ગોઠવવાના છે. કલાક કાંટો અને મિનિટ કાંટો આપણે અહીંયા સેકન્ડ કાંટાને દર્શાવવાનો ધ્યાનમાં લેવાનો નથી. તો તેઓ જે છે તો કે 3 કલાક ની માથે 10 મિનિટ થઈ છે. જયારે કોઈ પણ ટાઈમ લખેલો હોય એમાં જે પેલા હોય એને શું કહેવાય છે? કલાક કહેવાય છે. જે જેમની પાછળ હોય છે એને શું કહેવાય છે? મિનિટ કહેવાય છે. એટલે કે અહીંયા જે છે એ પૂરેપૂરી 3 કલાક થઈ છે અને માથે 10 મિનિટ થઈ છે. તો પૂરેપૂરી 3 કલાક અને માથે 10 મિનિટ, તો 3 જે નાનો કાંટો છે જે કલાક કાંટો છે ક્યાં હોય? 3 ઉપર હોય. અને 3 ને માથે 10 મિનિટ થઈ છે એટલે કે જે મિનિટ કાંટો હોય 10 મિનિટ 3 ક્યારે વાગે? તો કે જ્યારે નાનો કાંટો 3 ઉપર હોય અને મોટો કાંટો જે છે 12 ઉપર હોય ત્યારે એક્ઝેક્ટ બરાબર 3 વાગે છે. તો અત્યારે 3 ને માથે 10 મિનિટ થઈ છે, તો જે મિનિટ કાંટો છે એ ખસીને 10 મિનિટ ક્યારે થાય? તો કે જ્યારે 12 થી 1 ઉપર આવે ત્યારે 5 મિનિટ થાય છે, અને 1 થી 2 ઉપર આવે ત્યારે 5 મિનિટ, એટલે કુલ 12 થી 2 ઉપર આવે ત્યારે 10 મિનિટ થાય છે. તો મોટો કાંટો ત્યારે ક્યાં હોય? 2 ઉપર હોય. તો આ રીતે તમારે સ્વાપોથીમાં વિડીયો જોઈને એમાં દોરતું જવાનું છે. ત્યાર પછી છે નંબર 2 છે કે જેમાં સમય થયો છે 6:40 મિનિટ, પૂરેપૂરી 6 કલાક થઈ છે અને 40 મિનિટ થઈ છે, એટલે કે 6 વાગી ગયા છે બરાબર. તો જે નાનો કાંટો છે એ ક્યાં હશે? 6 ઉપર હોય. 6 ને માથે 40 મિનિટ થઈ છે, એટલે કે જે નાનો કાંટો છે એ ક્યાં હોય? તો કે નાનો કાંટો જે છે પૂરેપૂરા 6 વાગી ગયા છે, પણ 6 ની માથે પણ 40 મિનિટ થઈ છે. તો નાનો કાંટો જે છે એ 6 થી સેજ ઉપર ગયો હોય. હવે મિનિટ કેટલી થઈ છે? માથે 40 મિનિટ. તો મિનિટ કાંટો ક્યાં ગોઠવીશું? કે જ્યારે મોટો કાંટો 12 ઉપર હોય અને નાનો કાંટો 6 ઉપર હોય ત્યારે પૂરેપૂરા 6 વાગે છે, પણ 6 ને માથે 40 મિનિટ થઈ હોય ત્યારે મોટો કાંટો 12 ઉપરથી ખસીને ક્યાં અંક ઉપર જાય ત્યારે 40 મિનિટ થાય. તો જ્યારે મોટો કાંટો 12 ઉપરથી સામે 6 ઉપર આવે ત્યારે અડધી કલાક થાય છે. અડધી કલાક એટલે કે 30 મિનિટ. 1 કલાક એટલે 60 મિનિટ, તો અડધી કલાક એટલે 30 મિનિટ. તો આપણે 40 મિનિટ થઈ છે, તો મોટો કાંટો 6 ઉપર આવે ત્યારે 30 મિનિટ, 7 ઉપર આવે ત્યારે 35 મિનિટ, અને 8 ઉપર પહોંચે ત્યારે 40 મિનિટ થઈ હોય. ત્યારબાદ નંબર 3 છે, એમાં 4 ને માત્ર 45 મિનિટ થઈ છે, એટલે પૂરેપૂરા 4 વાગી ગયા છે બરાબર. તો ટૂંકમાં જે નાનો કાંટો છે એ 4 થી ઉપર ગયો હોય, તો 4 થી સેજ ઉપર. ત્યારબાદ 45 મિનિટ થઈ છે, તો જ્યારે મોટો કાંટો 12 ઉપર હોય ત્યારે એક્ઝેક્ટ 4 વાગે. તો 45 મિનિટ એટલે જ્યારે 12 થી 6 ઉપર આવે ત્યારે 30 મિનિટ બરાબર. 6 થી 7 ઉપર આવે ત્યારે 35 મિનિટ, 7 થી 8 ઉપર આવે ત્યારે 40 મિનિટ, અને 8 થી 9 ઉપર આવે ત્યારે પૂરેપૂરી 45 મિનિટ થઈ હોય. હવે નંબર 4 કે જેમાં 2 ને માત્ર 20 મિનિટ થઈ છે, પૂરેપૂરા 2 વાગી ગયા છે. નાનો કાંટો જે છે ક્યાં હોય? 2 ઉપર હોય બરાબર. માત્ર 20 મિનિટ, તો જ્યારે મોટો કાંટો 12 ઉપર હોય ત્યારે એક્ઝેક્ટ 2 વાગે, પણ 20 મિનિટ થાય ત્યારે મોટો કાંટો ક્યાં હોય? તો કે 12 થી 1 ઉપર જાય ત્યારે 5 મિનિટ થઈ હોય, 2 ઉપર આવે ત્યારે 10 મિનિટ થાય, 3 ઉપર પહોંચે ત્યારે 15 મિનિટ થાય, અને 4 ઉપર પહોંચે ત્યારે 20 મિનિટ થાય છે. તો આ રીતે ત્યારબાદ છે 3 ની માત્ર 15 મિનિટ, એટલે કે 3 વાગી ગયા છે. તો નાનો કાંટો હોય જે કલાક કાંટો હોય ક્યાં હોય? 3 ઉપર હોય. 3 ને માત્ર 15 મિનિટ થઈ છે, તો જ્યારે પૂરેપૂરા 3 વાગે ત્યારે મોટો કાંટો ક્યાં હોય? 12 ઉપર હોય. તો 15 મિનિટ થઈ હોય ત્યારે ક્યાં હોય? તો કે 12 થી 1 ઉપર જાય ત્યારે 5 મિનિટ, 2 ઉપર 10 મિનિટ, અને 3 ઉપર પહોંચે ત્યારે 3 મિનિટ. ટૂંકમાં 2 કાંટા અત્યારે ક્યાં હોય? 3 ઉપર હોય. આ રીતે 2 કાંટા ક્યાં હોય? અત્યારે નાનો કાંટો અને મોટો કાંટો
બંને કાંટા ક્યાં હોય ત્રણ ઉપર હોય એટલે કે સવા ત્રણ થયા છે ત્યાર પછી છે સાત ને માથે પાંત્રીસ મિનિટ એટલે કે સાત ને પૂરા વાગી ગયા છે તો નાનો કાંટો જે છે ક્યાં હોય સાત ની છે ઉપર ગયો હોય કેમ કે સાડા છ સાડા સાત ની માથે જયારે કોઈ પણ સમય જે છે બરાબર એ છ ની ઉપર જાય જયારે મિનિટ કાંટો છ ની ઉપર માં જતો હોય ત્યારે હંમેશા જે નાનો કાંટો છે એને આપણે એક્ઝેટ સીધો નહીં લખવાનો પણ સેજ ટ્રાન્સફર લેવાનો છે કેમ કે અહીંયા સાત ને માથે ત્રીસ મિનિટ રહે તો સાત ને માથે પાંત્રીસ મિનિટ રહે છે જયારે ત્રીસ ની ઉપર મિનિટ જાય ત્યારે આવું કરવાનું છે પાંત્રીસ મિનિટ થઈ છે તો જયારે મોટો કાંટો મિનિટ કાંટો બાર ઉપર હોય ત્યારે સાત પૂરેપૂરા સાત વાગે છે જયારે બાર થી છ ઉપર આવે ત્યારે સાત ને માત્ર ત્રીસ મિનિટ થાય છે એટલે કે સાડા સાત થાય છે તો અહીંયા પાંત્રીસ મિનિટ થઈ છે તો છ થી સાત ઉપર આવે ત્યારે પાંત્રીસ મિનિટ થાય તો મોટો કાંટો ક્યાં હોય સાત પર તો આ રીતે તમારે સમય મુજબ તમને જે ઘડિયાળના ડાયરેક્ટ આપેલા છે એમાં ગણતરી કરીને બે અંક વચ્ચે હંમેશા પાંચ મિનિટ હોય એ પ્રમાણે કાંટાઓની તમારે ગોઠવણી કરીને ટાઈમ તમારે આ રીતે જે કાંટાઓ છે એને ગોઠવવાના છે તમારે આ પ્રશ્નને સ્વપોતીમાં ઉતારી લેવાનો છે હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ